ભીખ. એ ઓ તારી વપરતા નહી કે તો આ વપરી હું શકે. ચોથી પોણી બદલાયો વાદળમ થી ચપ ડોટો બોલે તો પછી તને નહીં ખબર પડતી કે પોણી ચોથી ભલ્લા આવ્યો છું. વિષ્ણુજી બોરે થી લે. વિષ્ણુજી બોરે થી હું તો પણ મારી વાત તું આ લાડી લઈને હેડ અને આપણે બે જણા મારે આ બે ડોલ્યો ભલ્લા આવો. લારી લારી મારા કાકો ચોક થી માજી ને લાયા લારી. ખરેખર તું તો તાર કાકા કરતી આવજો. હું તને લારી આલું તો મારા કાકો મને કુટી નાખી કુટી. એટલે કશું કુટી ના નાખી હેડ તું હું કહેવાય વાઘુજી ભાઈ. હવે તું શું કી મારા કાકો મારું કેવું નહીં મોન તારું કેવું ચોથી મોન છી. ખરેખર વાઘુજી ખરાબ ની ચીડે ચીડે છોકરો ખરાબ. બલ્લો માપે હો પછી માપે. શું માપે? મારા કાકો ખરાબ નહીં જોઈ. ખરાબ એ સીનો પણ મારી વાત. તાર કાકા થોડું થોડું કહેતો રહે તારી હગે કઈ દી તને પહેણાઈ દી ને કે મારે 35 વર્ષ આ ઓટો ફરું હજી કુદી. ના ભાઈ મારે બી કોઈ ચિંતા કરવાની જરૂર નહીં હો. મારે જેટલા હગા આવે કોઈ હગા આવે છે ને તો હગું આવતું હોય ને તો હગું કરી દે અને પહેણી દા ને કે તાર કાકો રહ્યો ને તને આખી જિંદગી રખડ તો મળી દે. ના ભાઈ માર કાકે મને હજુ ડોક્ટર બનવાનું કીધું છે. ડોક્ટર? ઓવે હવે ડોક્ટર બને ને એના કરતી મૃત્યુ બન તો ગામો કો કુળખે ને કે આખી જિંદગી મહેણા ગધા મરી જાય. આ મુયે આધે મહેણા ખમું છું બધાને. અરે તું તો ખોય વાટા. તારે તો 35 વર્ષ થઈ વાત કરી મારે તો 70 વર્ષ થઈ હજુ. હવે 70 વર્ષ ઓછો ના કહેવાય અને બોલવા મર્યાદા રાખ ના કે મોઢું ફેરવી નાખ્યો તારા મનને. હવે હેડ હેડ સોનું મનું કાળિયા. એ એ કાળિયા કાળિયા કને કરે છે તને વાળી બીજા કુને. ઓ પણ મારી વાત ડોલ મેલ્યો ને તો એ લઈ પડ્યા છે લોબા હોડ થઈ. લે જે મેલજે ખબર પડા મેલજે હેડજે. એ તો મેલવી નહીં તાર કાકાની મને બીક લાગે છે. આ તો એમ કે કે તાર કાકાથી બીવાઈ મરી છે. હારું જાવ સોનું મનું સોપલે કર્યાવાનું. હારું જા હેડ. એ અલા યાર તું જા કે એક તો હવે મારા કાકે મગજ કાઢું ના તું ચોકથી મગજ ખાવા ઉડ્યો આવે છે. તાર કાકા નો અમે મગજ નહીં તારે મગજ નહીં. લે જાકી વાતી ભમરાળા. હમણે તારા નસીબ નું પત્તું ફરેલું હે. નસીબ નું પત્તું ફરેલું છે ને હું વૈશાખ માં તુજે પૈણી ને બતાયું. સપનું જોયું તું કાલ? સપનું નહીં બલ્લું નો છે ને ગોમ વચ્ચે વરઘોડો એકડ છે તું જોતો રહી જાય. હા તારો વરઘોડો 100% ની એકડ છે. કારણ કે તને ખબર હે હા 35 વર્ષ તેમ થયા છે બરોબર અને બીજા 35 દું 70 એટલે 70 વર્ષે તારા મોહાણી વરઘોડો 100% ને કરે છે. હવે તું મર્યાદા તોડાય ને કે મેલો લમણા ની હમણે. હવે જા જા હેડ સોનો મોનો આવ્યું છે. બાસ્કુજી રે એ બાર આવો. શું કહો મધુકો? બાસ્કુજી અત્યારે નરવા હતા તમે? તમે ફેર પાણી ભરવા જાવ છે? અલ્યા ભાઈ પાણી ભરવા નહીં જાવ. તાણે નરવા હોય તો મારા ક્ષેત્ર માં હેડો રોપડી ખેંચાવવા માટે. રોપડી તો અમારે ખેંચવાની છે હો. પણ પેલા મારી રોપડી ખેંચી નાખો પછી હું તમારી આવ્યો. પણ તમારે આવવું પડે હો. તો નહીં આવું લ્યા. પણ તમે તો હવાર ખેંચવા નતા ગયા. હા હવાર ખેંચવા નતા. એ આ બાજુ એકના ભલા બે મળી જાય એમ ને. વાયન લઈ જો નરવા હોય તો. હા વાયન બાપુજી નરવા છો તમે? હા નરવા છો તાર? શું વાત? રોપડી ખેંચવા લઈ જવાય. હેટ માય કાંગલી ઓ. રોપડી એની ચિંતા છે, બાજરી ની ચિંતા છે. આ ગોમો દા દાડા થી વસ્તી તરશે મરી જાય છે ઈ ચિંતા નહીં. પણ ઈ શિખર ચિયા તરશે મરી ગયા આપડા ગોમો કેજો મન. કેમ તમારો એકણ બોર બનાયેલો છે પાણી નો બંબો પડે છે? વાઘુજી અમાર પાણી નો બંબો નહીં પડતો પણ અમારો ભગવાન તો બહુ મહાન છે હો ખરેખર. હવે તમારો ભગવાન ક્યાંથી મહાન હશે હાલ? અરે વાઘુજી હું તમને વાત કરું. મુન બાસ્કુજી બે જણા હવાર પાણી ભરવા હેડ્યા અને નાકામાં પહોંચ્યા. નાકાની ચો પથારી ફેવરો છો. આ નાકામાં હું લારી ઊભી કરી અને મોય કેલબો પાણી નો ભરેલો પડ્યો તો અને લગી રાજે રોકજો. એમાં તો વળતે આવ્યો નહીં તો ચીઓ પાણી ખાલી કરી જતો રહ્યો તો બોલો. એ તો ખડક વાઘુજી ગાય પી જીવાય તો. અરે ગાય નું મોઢું જ દા એવું નતું ગાય નહીં પીજી. ચીઓ ભડક ભરીને જતો રહ્યો. પણ એ ખરેખર ખેગારજી હીરો ફોર મારા હાથમાં આવ્યો નહીં. માતાની શોગન ઉકળતું પાણી એના ઉપર રેડ્યો હું. એને ખબર પડે કે પાણી ની સોરી ચીવરિત કરાય. હવે બાપડો હું તો સરપંચ જોડે જઈને આવ્યો. તાણી હવે એટલી વાત નો સરપંચ જોડે જવાતું છે? અરે જવું પડે. પણ સરપંચ તો એક વાત નો હરખો જવાબ નહીં આપ્યો કે તમારે જમ કરવું એમ કરો કે બોર તો નહીં બને અને પાણી નહીં આવે. ઓહો તાણી આ સરપંચ આવી વાત કરી તમે. અને બીજી વાત હું કરી ખબર છે કે આપણા ગામ માં તમે મરી જાઓ ને તો કદી એકતા નહીં થાય એટલે તો કે હું 10 વાર થી જીતી ના આવું છું. વાત સાચી છે તાણી. આ તો આપણા માટે ધિક્કાર ની વાત કહેવાય. અરે મરી જાવું પડે આપણો તો યાર. તાણી કેમ એકતા ના થાય? એટલે ના થાય કે તમે બધા મૂર્ખા છો કે કદી એકતા નહીં થાય? અરે નાચમ થાય. એકતા નાચમ થાય.
તમે સાતમો છો? અરે હવની મોરે તો હું હેડ્યો, જે બોલવાનું છે હું બોલ્યો, ખાલી તમે ચેડે આવશો નહી. પણ આના માટે તો કો તમે, આપણે સરપંચ ના ઘેર જો અને પાણી નહીં આવતું એનો આપણે વિરોધ કરો, નકે આ સરપંચ દ વરાવજી બોરદી બનાવે. તો બરોબર, મારી વાત સાંભળો, ગ્રાન્ટ આવી જીવન સરપંચ ખાઈ ગયા હોય તો? હા વાઘુજી, તમારી કઈ વાત સાચી હો, આ આપણો સરપંચ પૈસા ખાવા વાળો છે, કદી બોર નહીં બનાવે. હા એમ કઉ છું, અને તોય દાદાગીરી તો કેટલી તાણી. અરે એનો વિરોધ કરવા અમે તૈયાર છો. હા એમ કઉ છું, આપણે ફાઈન દણા થાય તો ચેડે તરી દણા ભેગા થાય. રાજીનામું મેલાવાની વાત કરી છે મે. હા કમ્પ્લેટ વાત કરી તમે. હા બરોબર, જો હેડો હેડો બાસ્કુજી. અરે હું આવું. અરે રોપડી નહીં ખેંચવી હવે. બોલ્યો તું પોણી ગાડજો માં નાવું. મને પાણી પાડી લાવું છું, મને ખબર છે, તને ખબર નહી, વાત કરું સીધી. ઓ ભાઈ તારે નાવું હોય ને તો છે મન થી નાઈ ને જા, ખાલી એવું મન લે હું નાઈ નાખ્યો છું, કમ્પ્લીટ થઈ જાય. મારો છોકરો કેમ ના નાઈ કે? હવે વાત સાચી છે પણ છે ની, મેલ ના જાય એમ કઉ છું શરીર નો. ફૂમતા કા મન થી મેલ કાઢેલો મેલ જાય, નાયા થી મેલ નહી જતો, આવું કઈ નઈ કીધું મને કો. હા તો અમને મારા એ પાણી નહીં ને કમને એને લઈ જો, અમને હાલે જ નાવા. હા તો લઈ જજો. નહીં પાણી તો પતા, અમે શું કરે ભલા મેં અમારે નહીં, કેટલા થી ઉપાડી લાવવા છે છોકરા? અમે જોતા નથી ખરેખર, તમે કોઈ મોડે થઈ જાય. અરે તમારે ભત્રીજો છે, તમે જો તમે નવરી નાખો છો. એ વાત સાચી છે, ભત્રીજો છે પણ પાણી નહીં કે? આ તો સોના મને આડો ઉપાડીને આવતા રહો. હડો પાણી ખરેખર તમારી આખી જિંદગી તો ઉપાડવામાં જતી રહી. નેના હતા તારી યાત્રા ઉપાડ્યા, મોટા થયા એટલે સારના ભારા ઉપાડ્યા, અને હવે ઘરડા થયા એટલે હવે પોણી ઉપાડવાનો વારો આવ્યો, અને ઓમો ને ઓમો તમે એક દાડો ઉપડી જાઓ. ભાભીજી ઓમો મારા કે ભૂમતા કે ના કોઈ ઓક નહીં, કર્મ ના ઓક થઈ, અમારા કર્મે લખાણું છે પોણી તે પોણી જિંદગી ઉપાડશે. તમારા કર્મે લખાયું છે, તમારા કર્મે નહીં લખાણું, આ પેલો બોર બગડ્યો ને એટલે બધું, બોર આટલી ઘણા સાલું હતો તાણી તમે ઉપાડતા હતા. નેતા ઉપાડતા વાત સાચી છે પણ હવે બંધ થયા શું કરવાનું, એટલે આપણે સરપંચ વોટ નહીં આલે. વોટ તો આલે છે પણ હવે કોઈ થાતું નહીં કોમ. અરે ભેગા થઈને જા તો બધું થાય, કેમ ના થાય? હવે એમ કોણ જાય ભેડું થઈ આપણે? અરે વાઘુજી મારી વાત સાંભળો, ભેગા થઈને જવામાં કોઈ મજા નહીં, અને જે જે ભેગા થઈને જશે ને એ આજે ઊંચા આયા નહીં, પોચાઈ જાય નહીં પાણી. હવે આપણે આજ પોણી દેખે જા તો આ પોણી કેટલા જઈને ઉભું રહે તમને ખબર છે? ખબર છે, ઠેઠ રાજકારણ મો લડે લડે ગોમ, કોના માટે મોટું થાય ભૂમતા કા, અને તો તમે જે આદર ના રાખશો ને તો જળશો નહીં, ગોચાય નહીં દળો, અને રાજકારણી આઈને પડશી મોય કે આ ગોમ ની અંદર આ પાર્ટી વાળો નહીં પોણી છોડતો, નહીં પોણી આલતો, તમારું કોઈ અભળ છે નહીં બાપુજી, ગમે એમ પીપુડી વગાડેજો, એટલે મારું મોનો ને તો સુખ શાંતિ, જે ઘેર બાજરીનો રોટલો ખાતા બાજરીનો ખો, ઘઉંનો ખાતા ઘઉંનો ખો, અને ઘેર હુઈ રો મજા એમો છે, ઘેર હુઈ રો અને આજીવન તરસે મરી જો. એટલે આટલી બધી ઓમ બુદ્ધિ પોકે છે તો એટલી બુદ્ધિ નહીં પોકતી કે આપણે સરપંચ ને વોટ આલ્યું છે એટલે આપણે કહેવાનો હક છે? વાત પણ એમાં મો હવે બીજું શું જાણ ભાઈ કાકા, એટલે આ ડાબડી મુઢા લાખ રૂપિયાનો વોટ કહેવાય ખબર પડે છે? આપડા 2000 વોટ થી ગોમ નો,
યાર પેલા તો મર્યાદા થી વાત કર. ઓ નો એ આ તો આડવું લઈ ગયો ને આપડી મુઠ્ઠો તરસ. અરે તું તો આકા શાંતિ રાખો તમે એ ઉંમર લાયક છે. શું કહેતા હતા? 2000 વર્ષ છે આપણા ગામ ને. રૂપિયા કેટલા છે? લાખ રૂપિયા લેખે. 2 કરોડ. 2 કરોડ છે ને? બોર કેટલા થાય ફૂમતા કા? આવા હિસાબ રાખો છો તો આ હિસાબ કેમ નહીં રાખતા? ખરેખર તમને તો લુકડા પહેરતા તો ના આવડ્યા પણ બોલતે નહીં આવડતું. અરે મો એવરે તો વાટની કિંમત નહીં કરતો પણ બે રાજકારણ માં ઉભા રહ્યા હોય બે 1000 વોટ આવે અને એક દાણા 1000 ને 1 વોટ આવે તો પછી વોટની કિંમત કેટલી થાય? પણ તો જેને છેલ્લે વોટ આલ્યો હોય એને ફાયદો કે? બાપડા વચવાળા તો ગણે ફૂંતા કે આ શું ઈયા તો ફોકટ મો જે વોટ ફોકટ મો ખરેખર પેલી ભેંસ હોય ને એના આગળ પેલી બિલ નહીં બતાવતા એવું છે તમારા આગળ તો? અરે પણ વાઘુજી જે છે ચોખું કો કે ગોળ ગોળ હુકા બેઠો છો? અલે હું સરપંચ ના ઘેર જઈને આવ્યો અને સરપંચે એવું કીધું કે તમારા માં તાકાત હોય ને તો મને રાજીનામું હલાવો અને બોર તો હું આજે નહીં બનાવું અને કાલે નહીં બનાવું અને આપણા ગામ માં તો એકતા કદી નહીં થાય કારણ કે બધા મૂર્ખા ભેગા થયા છે તાણી તો હું 10 વર્ષ થી જીતી ને આવું છું. મૂર્ખા કીધા અને આ સાબિત થયું. ઓએ હું તાકા આ ના ચાલે આપડે છે ને પેલી શું કેવાય સત્ય ની લડત લડવાની છે આપડે. પણ આ તમારે પેલા કેવું તું કે ગોમ વાળા ની મૂર્ખા કીધા છે? અરે આપડે મૂર્ખા હાઈલાઈટ નહીં કરવાના, આપડે પાણી લાવવાનું છે, આપડે બોર નવો થાય ગોમ વાળા પાણી મળે એવું કરવાનું છે. અરે પાણી તો સાઈડ માં રહ્યું પણ પેલા તેને મૂર્ખા નો જવાબ આલવો પડે કે ગોમ વાળા ને તને જીતાડ્યો છે તું તારા દેવું ફેર નહીં આવ્યો લ્યા. એ મૂર્ખા વચ્ચે સરપંચ માં ના આવે તે જો. અરે રાત દાડો દોડ્યા છે વાગુ જમે. અરે રાત દાડો દોડ્યા તા શા માટે દોડ્યા તા? ચવાણું ખાવા. વાઘુજી એમ નહી કેતો, એમ તો તમાર મહેલા બાજુ પેલા કેને દારૂ નો દેશી મહેરબાની કરી લડાવી વાત ના કરો કારણ કે અમારે બોર ની જરૂર નહીં. પેલા તો મને એને મૂર્ખા કીધા ને એનો જવાબ એને આલવો પડશે. અરે મૂર્ખા કીધા હોત તો હારું હતું વાદરા કીધા તાણી. પછી મેં તો કહી દીધું કે ગામના વાદરા ભેગા થઈને ગધાડા સરપંચ બોલાયો છે. વાઘુજી પણ તમારે એ વખત છોડી ના દેવરાય. એ તો સરપંચ ને પદ પહેરશે હમણાં છોડી ના આવું છું. પછી આ હાવત બેઠો તો છે તાણી. હાવત તો નમણો વાળવાય ના રોત. હેડ જોડો ફૂમતા કે આના ઘેર હેડો હાલ ના. અરે ઘેર નહી જાઉં મારા ઘેર તો હજુ હું 2-4 માણસો બીજા લાવું. એવું ઓય મારા ઘેર જો. તમાર ઘેર છે ને બધું? હા આપણે ઈથી જ આપણે આંદોલન ચાલુ કરવાનું છે. ઉંદા કાઢો જાજો આટલે આ મેલજો. ખરેખર આરે બે દાણા નોખા ફરે છે ને એનું કારણ આજ મન દડ્યું. જોડો જલ્દી જો બાકુજી એને મૂર્ખા કીધા છે એ તો જો. હવે ગદબ કર્યો અને મૂર્ખા કહીને ગદબ કર્યો. હવે હું મૂર્ખો છું કે શિખર સરપંચ મૂર્ખા છે કાર્ય મૂર્ખા છે હવે કોઈ ખબર પડે એવું લાગતું નહીં. અલે હાદરું વાળી રહ્યો હોય તો લોટો ભરી પાણી પાઈકી અમન રહી વાળી રહ્યો શું ખેગર ભા. ઓ નો બાજરી ભરી રહ્યો તાન નો બકાવે છે. હવે તમારે પાણી પીવું હોય તો જો તમારે ઘેર જઈને પીતા હોય તો કોઈ પાણી નહીં કંટાળો લેવરાવા આવ્યા છો તે તું પાણી ની પાવી અમન લે ના આવું કરવા પાણી ની તો આ બધી માથા ઘૂટશે. જો કે બાસ્કુજી આ સમય આવ્યો લે કોઈ લોટો ભરી પાણી પાવા તૈયાર નહીં ચંગ. હવે લા હેડ
કશું કોઈ નહીં પાવાનું, આવા કાળમાં કોણ પાણી પાવે? અલે પણ પાણી તો પાતો જા, જો પીતાઓ ઘેર જઈ આવ મગસ વગર નું છે જો નીક તો કોઈ નહીં કરી જો કરી થાપા આવે કાઢન કે છોકરા સંસ્કાર ખરેખર કોઈ છોકરા બગડ્યા છે? માજા બાર જતા રહ્યા મારા ઓર સર પાણી પાતે જોર આવ્યું. તમને સરપાને મૂર્ખા કીધા? તમને મૂર્ખા કીધા સરપાને? ના અમન તો નહીં કીધા, અમન તો મૂર્ખા કીધા છે. ના હોય તો ગોમારન મૂર્ખા કીધા છે. મૂર્ખો આખા ગોમને મૂર્ખું કીધું છે. આ શું કહું છું, આખા ગોમને કીધું ઓવે અન તમે ઉભા રહ્યા. જો જીવી છે જી ખેર મરી જોલા મરી જો રે બજી તમને આવું સહન નસીબ ને થયું લે. એટલે અમારા મૂઠા નહીં કીધું, બાપુજી ના મૂઠા કીધું સાર્યું. અન આ નહીં થયું એટલે હું એકા આવ્યા છું. બેહો ગુમતા કાકા બેહો. ખરેખર બાસકુજી એક વાત કહું છું, આ વાઘુજી મારો ઓળશો મોણા દારૂ કેટલો પીવે છે એ તો હું નહીં ખબર છે. દારૂડિયો છે કે નહીં આર્યો? સેમ તો એની આબરૂ જોઈ આપણા ખાતી વધારે ચમ સરપંચ બને એવો છે. બોલો છે કેવું નકલે આપણે આવી ઓડિટ થઈ કશું ના કરીએ કલે દારૂડિયું છે પણ હેડે છે બધું એનું. હવે આ પહેલી ઓતરી એની એકતા કરી ને આપણા ગામમાં એકતા થાય એમ નથી. પકડી લાવ્યો પાણી ભરવા જ બાપડો. એ વાઘુજી તમને થોડો ઠપકો આલવો છે. અરે તમારો છોકરો અમને પાણી પાવા ના રહ્યો. પાણી બદલે મારે વાત સાચી છે પણ છેલ્લા દહ દાણા થી પાણી નહીં આવતું તમને નહીં ખબર? આપણે એકતા માટે ભેગા થયા પીવા દે પછી આપડે શાંતિ થી વાત કરો. એકતા ની લડત લડવાનું છે. ખાલી બોર ચાલુ થવા જો પછી તો પાણી ની પરબો બંધાવી છે ગામ માં. યાર ભવના તરસ્યા તક શું? અરે બાપડા ઉપાડ આમ તૂટી જાય છે પછી પીવીક નહીં ઘેર તો અમે રીત ના જ પીવી કે મોટા ઘેર છે જોતા હોય તો. લો તમારે પીવું છે કે કાજી? લો પી લો મારે નહીં પીવું. જો વાઘુજી મૂઠા ધોવા માટે નહીં પલ્લા આવ્યું પાણી. ના ના પીવો લે પીવો. બલ્લો પીવો યાર ભલા જ ની વાત કરો તો. એમ પાણી પીવા જો તમે વય આવજો હવે. હમણા વાડા વાડા તારા કોઈ સકાને ના લે અને તું બોલી ગયા. જાઓ લે કરી હીરે બલ્લો ઓમાય તું. એકતાની શરૂઆત મારા થી થી. હા ઓમા તું હમણા જ ભાઈ બે ઘેટ બે એનું થી બોલન. ઘુમતા કાકા હવે કોઈ વચ્ચે ના બોલતા ભાગુજી તમે બોલો. હવે જો આપણે ગામના બધા ભેગા થઈ અને આપણે મૂર્ખો સરપંચ તો લાયા છે બરોબર. મૂર્ખો નહીં ભાગુજી મહામૂર્ખો. હા અને આપણે એવરી ઓડિટ નહીં ઉઠાવો તો આ સરપંચ એની જિંદગીમાં કદી બોર નહીં બનાવે અને આપણે પાણી ભેગા નહીં થવું. એટલે હવે તમે બધા ભેગા થઈને વિચારો કે આર્યું આંદોલન આપણે કઈ રીતે લડવું. એ સરપંચ નું પદ લઈને બેઠો છે અને મારવા જાવ ને તો જેલ માં હડશો પડ્યા પડ્યા. આપણે બરથી કોમ નહીં કરવાનું, કરથી કોમ લેવાનું છે. હા હા તો એક જ કર કરો સરપંચ ને. એમ નહીં હરખે આવે તો બરોબર છે, નકર સરપંચ ને આલો રાજીનોમુ. એટલે કાળી આવે તું છે નો રાજીનોમુ આલે એ તો આપણે બધા વિરોધ કરા ને તો સરપંચ ઉપર દબાણ આવે તો સરપંચ રાજીનોમુ આલી કે દાણી એવું એમ. હા આ તો બાપુજી શું છે ખબર છે, આ તમે એકતા કરી છે એ મને બહુ ગમ્યું.
આવી ના આવી એક તો એક વખત બીજી વખતે તમારે કરવાની છે. શા નહીં મારું હકું થઈ જાય? હવે વાઢા ચાક્યા હોય થી જેવો તકનો લાભ ઉઠાવવા આવ્યો છે. માટલા લાવો બરોબર અને આપણે રેલી કાઢીને જ અને સરપંચ ના ઘેર જઈને માટલા ફોડો. બરોબર છે, એમને પણ માટલા ફોડી નાખ્યો તો કોની સામે ભરવા મળ્યા? આવું આંદોલન ના હોય યાર. માટલા લઈને જવું એટલે આદમી તો જઈ ને તમારા બધા બહેરા છે એટલે બહેરા મેળ જો આંદોલન કરવા. અમારે તો બહેરું નહીં નાખે એટલે આંદોલન કરવા જતું રહ્યું. આપણે માટલા ફોડી અને નીકળ બેસી જવાનું અને કહેવાનું કે અમારી માંગે પૂરી કરો, અમારી માંગે પૂરી કરો. જુબાન ની લડાઈ કહું છું, આપણે કદાચ સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટ સુધી જવું પડશે ને તો ફૂમતા કાજા. હવે મેન પાત્ર વાઘુજી નું છે તો વાઘુજી બોલશે, આપડે બધા ચીડે રહ્યો. મારી વાત સાંભળો, આ બધું કરે સચાય એ ના મોને તો આ બેઠો છે બંકો ભમાઈ નાખે એને. લડવાનું નહી એટલે મારે કાળ કાબુ નહીં રહેતું. હવે એ બધું જવા દો વાઘુજી, આપડે કરવાનું છે શું હવે? અરે કીધું તો ખરા કે હવે હું ઘેર થી માટલા લઈ અને ચોક માં ભેગા થો રેલી કાઢો એમ ને. હા તાણી બાગુજી તું આગળ બડો. હા મારું પંથો પાટણ હા.